हेलो यूट्यूबर फैमिली, केम छो? सौने गुड मॉर्निंग, जय श्री कृष्ण। काले तो आठम छे, वाह भाई वाह। अमे काले काडो नाडो जन्मदिवस छे। आपने भगवान ने प्रार्थना करी तो भगवान आपनो सांभळो ने के भाई हवे वरसाद ना खमैया करो तो कोई गरीब ने रोजी रोटी मळे, तो आपरी अर्जी सांभळी भगवान ने। अत्यारे रात थी काल थी थोड़ा खमैया कर्या छे, एटले कई कोई गरीब ने बिचारा ने रोजी रोटी चालू रहे। આપણા જેટલા પૂર્વજો ઋષિ મુનિઓ જેટલા જે હતા ને એ બહુ વિદ્વાન હતા, પછી શ્રાદ્ધ આ બધી છે ને અમુક સમયે જ મનાવવામાં આવે છે। એવી જ રીતે સિદ્રા સાધમ વર્ષની અંદર એક વખત ઠંડુ ખાવું જરૂરી છે, એના કારણે સિદ્રા સાધમ મનાવવામાં આવે છે। શ્રાદ્ધ એટલા માટે કરવામાં આવે છે કે એ સમય દરમિયાન કાગડાઓના બચ્ચા થતા હોય છે, અને એ સમયે બધાને સરખી રીતે કાગડાઓની બધી જગ્યાએ ફરવું ના પડે જલ્દી જલ્દી, અને આ બધા પશુ પક્ષીઓને કંઈક જમવાનું મળી રહે, એટલા માટે કાગવાસ આપણે શ્રાદ્ધ કરતા હોઈએ છે। આ સાયન્ટિફિક છે, આ બધી જગ્યાએ સાંભળેલું છે, વાંચેલું છે, એનું છે ગોખેલું કે એ પેલું એવું નથી। ખરેખર ભાઈ આપણા ઇન્ડિયામાં જે પર્વ અને વાર તહેવારો આવતા હોય છે ને, પછી જો ગોરો કેમ આવે છે, પછી અત્યારે શ્રાવણ મહિનો કેમ આવે છે, કારણ કે શ્રાવણ મહિનાની અંદર વરસાદ વધારે હોય એટલે રોગચાળો થોડો વધારે હોય, એના કારણે લોકો ઉપવાસ કરે અને પોતાની હેલ્થ સારી રહે। ઘણા બધા કહું છું ને કે આપણે પહેલી જાન્યુઆરી થી લઈ 31st ડિસેમ્બર સુધીના જે નાના મોટા જે તહેવાર છે એમાં કંઈક ના કંઈક રીઝન હોય છે। જો ભાઈ ઋષિ મુનિઓ કઈ એમને એમ તો કહેવાય, ઋષિ મુનિ નથી કહેવાતા, બરાબર છે? પહેલા વખતમાં એવા દવાખાના નતા। એક બીજી વાત જો, એક વસ્તુ કહું, કદાચ તમે કદાચ જોયું હશે તો જૈનો કદાચ જલ્દી બીમાર નહીં પડે, એનું કારણ ખબર? સાંજના 6 વાગે 6:30 થાય એટલે ચોરાયું કે એવું કઈક કહેવામાં આવે છે, એ ઘરે જમતા નથી હોતા, એટલે જયારે સૂરજ હાથમાં એના પછી કઈ જમતા નથી, બીકોઝ નાની જીવાતો કે એવું કઈ બી છે એ અંદર ના આવે, એ વસ્તુ છે। એટલે ઘણી બધી સાયન્ટિફિક વસ્તુઓ છે આપણા ધર્મ, આપણે બધું કહેવા છીએ ને ફોરેન કલ્ચર આપણામાં લાવીએ છીએ, પણ આપણી ઋષિ મુનિઓની પણ ઘણી બધી વાતો છે આપણે ઇગ્નોર કરીએ છીએ, એટલા બીમાર પડીએ, એટલા માટે ઉપડે તો આ બધી જે ચર્ચા થઈ ને તેમાં મને કાલે રાત્રે હું ડ્રાઇવિંગ કરતો હતો ત્યારે મને એક વાત યાદ આવી। મમ્મી જૂના ફોટા, મતલબ ગણો ને 1950 ને આસપાસ પહેલાના કોઈ ફોટા તમે જોજો, કદાચ વિડીયો બી કદાચ તમે જોયા હશે, એમાં દરેક લોકોની હાઈટ બોડી જે ખરી ને મતલબ મારા જેવી છે। કોઈ જાડી જાડી વ્હાઈટ બોડી વાળો કોઈ ફોટો હોય તો ખાસ કોમેન્ટ કરજો, કારણ કે પહેલા લોકો બધું જાતે જ કામ કરતા હતા ટોટલી, હવે અત્યારે બધું જનરેશન ચેન્જ થઈ છે, વોશિંગ મશીન આવ્યું છે, વાસણ ઘસવાના મશીનો આવી ગયા છે, બધું જ આવી ગયું છે। તમે સાચું નહીં માનો, આજે 5 વર્ષથી મારે 70 કિલો વજનથી 1 કિલો વાઘું પાછું નહીં થતું, ના વધતું નહીં ઘટતું, આપણે જાતે કામ કરવાનું, એટલે હાથ પગની હેલ્થ સારી રહે, યોગાની જરૂર ન પડે અને શરીર સારું રહે, અને એ ટાઈમમાં આપણે જેટલું કામ કરીએ એટલે આપણાને અંદરથી થોડી ભૂખ પણ લાગે, એટલે આપણે થોડું ઘણું ખાઈ શકીએ, અને હું એક સાથે બધું નહીં ખાતી, 2-2 કલાકે થોડું થોડું ખાવાનું, મને જરૂર હાથે નહીં ખાવાનું ગમતું, ખાતું રહેવાનું, ખાતું રહેવાનું, 2-2 કલાકે થોડું થોડું ખાતું રહેવાનું। પણ મેં કીધું જરા, મમ્મી તે કદાચ જોયું ખરા, મને કહેજો કોઈ જૂના ફોટા હશે બ્લેક એન્ડ વ્હાઈટ ફોટા, એની અંદર કોઈ જોયું બોડી વાળો માણસ હોય? પહેલા મારું શરીર આવું પાતળું જ હતું, એ નહીં વાત ન કરતો, મતલબ હું હાલની જનરેશનના કોઈ બી ફોટોગ્રાફ્સ તમે જોશો ને અને જૂના ફોટા કોઈના બી જોશો, બરાબર છે, તો એની અંદર કોઈ હાઈટ બોડી વાળું મને માણસ જોવા નથી મળ્યું, કારણ કે લોકો પોતે હાર્ડ વર્કિંગ કરતા હતા, પોતે જાતે જ બધું કામ કરતા હતા, અત્યારે તો ખેતીવાડીમાં પણ બધું મશીનો આવી ગયા, ટ્રેક્ટર આવી ગયું, પહેલા તો બિચારા જાતે હળ કરતા હતા, તો ભાઈ પછી કોઈ નવી જનરેશન ચેન્જ થાય ને એ પ્રમાણે આપણે એક્સેપ્ટ કરવું પડે, પણ આ જૂની વાતો છે અને આજની જનરેશનની વાતો છે, સૌથી વધારે લોકો બોડીને લોસ કરવા માટે દોડી રહ્યા છે। એનીવેઝ ચલો હું અત્યારે નીકળું છું ઓફિસે, અને આ લોકોને તો છે આજે વાહ ભાઈ વાહ રજા, એક દિવસની રજા, આજે બજાર જવું છે, હા બજાર જવાનું, એક દિવસ એડવાન્સ કામ, હા એક દિવસ એડવાન્સ કામ કરી નાખ્યું ને, પણ આજનો દિવસ તો ઓહો
ધનવી આવી ગઈ સર. અરે વાહ ભાઈ વાહ, ક્યુટી ક્યુટી, મમ્મીને અંદર લાવો અંદર લાવો. ધનવી માં દીકરીને આલી આલી આઈ બેટા બેટા. રાધે 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 કરો બેટા. રાધે રાધે કરવા મૂડ નહીં, પપ્પા બોલાય. ધનુ એમ બી ગુલાબજાંબુ લાવજે. હા હા હા, કાલે ભાવેશ કા સોરી હેત કેલા ગુલાબજાંબુ ખાઈ ગયો. એ તો સવારનો પાણ પૂછે છે તપેલી માં સૂચે, પણ ગુલાબજાંબુ થોડા મીઠા છે ને એટલે કપ થઈ જાય. કપ થઈ જાય કાલે સારા બેના, કાલે મજા આવી ગઈ ભાઈ ભાઈ ને. ઓ મે બેટુ બેટા, મેળામાં જવાનું આપણે. અહીંયા કઈ મેળો હોય છે? હો કાલે છે ને આઠમનો અંબાજી. અમારા મહેસાણામાં આઠમનો લોકમેળો ઉજવાય છે. બે જગ્યાએ હોય છે, બપોરે પરામાં હોય છે અને સાંજના સમયે પાંચ લીમડી જે કહેવાતું હોય છે, પાંચ લીમડી જે રસ્તો છે ત્યાં આગળ હોય છે. મહેસાણાના વાસીઓ હોય તો મોસ્ટ વેલકમ, આવજો વધારજો અમારા લોકમેળાને, આનંદ માણજો, બહુ મજા આવી જશે. અને કાલે છે આઠમ અને મારે કરવાનું છે ઉપવાસ. અને ઉપવાસ તો તમને ખબર છે મારો કેવો હોય છે. અને મારું કાલનું પ્લાનિંગ એવું છે કે હું મહેસાણામાં જ્યાં જ્યાં પણ ફરાળી આઈટમ મળતી હશે ને બધું જ ખાવાનું છું. ધનુને જોવું બોલું. તમને લઈ જઈએ મંદિરે શીતળ સ્વર તમને ના જો ક્યાં જવાનું છે. હા રુચિના થોડે હેતનો જન્મદિવસ છે, એના થોડા કપડા લાવવાના છે એટલે થોડીક શોપિંગ કરવાની છે. આજે બપોરે આજે તમારે રજા છે, તમારે રજા હોય અમારે રજા ના હોય, 365 દિવસ થાય તમારે બી ડ્યુટી હોય અમારે પણ ડ્યુટી હોય. એનીવેઝ નીકળું હવે. હા બાજુ ચાવાના સ્પેશિયલ આપણે, અને લેવા તમારી ગિફ્ટ શું હશે શું હશે બોલો. હા તમારા બચ્ચું હોય ચાવાળા, હું ઘરેથી ચા પીને આવું ને અને ઓફિસે આવું એટલે મારે અમને ચા પીવા જવું એટલે જ હોય. અને સવારે ગમે તો વહેલા નીકળું, 6 વાગ્યા પહેલા તો અમને ચા પીને જ નીકળું, એ સિવાય બીજે બહાર નીકળતો જ નથી. તો કેવું બધું ભાઈ ચા તો અમને યાર ભલે યાર ગમે તેવી બનાવે, પાણી જેવું બનાવે, પણ ચા તો મારા જોવે અમને પીવા માટે. કારણ કે કેટલા 8-9 વર્ષથી ચા પીવું છું. હા દિયો પાસ કરવા તો લોજ ઇન્ટરવ્યુ લેવા આવે છે, પણ આ ભાઈ શું છે ઇન્ટરવ્યુ આપવાની ના પાડી દે છે. મેં બચું આ તો ભાઈ વાત સાચી છે. 12:30 વાગ્યા છે, ભૂખ લગી હે, આ તો ગરમા ગરમ કઈ જ મળવાનું નથી. અને અહીંયા રસોડામાં સરસ મજા આ લોકોએ કરી છે. મમ્મી આનું શું મહત્વ છે? ચિત્રામાં દાની આપણે બધું રાંધ્યું રાંધે છે તો પછી એના વિશાલભાઈ અમે અમેરિકામાં રહીને પણ વિદેશમાં રહીને પણ સાતમ ઉજવીએ છીએ. વાહ ખુબ સારું કહેવાય ને, ગમે તે દેશમાં હો આપણો વાર તહેવાર આપણા ગુજરાતીઓ તે જગ્યાએ ખાસ ઉજવતા હોય છે અને લોકો મજા માનતા હોય છે. બધું મેનું કંઈક મસ્ત મસ્ત છે, પેલા પીરસી લે રુચિદા પછી તમને બતાવીએ. કંકોડાનું શાક, ગીલોડી, મરચા અને મમ્મી આ ચટણીનું નામ શું આવ્યું છે? તળી નાખવાનું, તેલમાં ફ્રાય કરી દેવાનું અને પછી કચરું વાટી નાખવાનું.
અચ્છા જોડે લીધી છે સેવ એ ગઈ પૂરી બીજા ચમચી લે અને આ છે દૂધ પાક અમે ખરેખર દૂધ પાક પીવાની એવી મજા આવી મને અને રેસીપી બનાવું તો દૂધ પાક ની ફરીથી વન્સ મોર મસ્ત હતું હું ત્રણ વાટકી ખાઈ ગયું અને શાક બધું બહુ મજા આવી આજે તો ઓવરઓલ પેટ ભરવાનું હશે ખરેખર ખરેખર પેટ ભરે મજા આવી ગઈ એ ધની એ ધની આમ જો હું જઉં ભાઈ જેમ બે બાય ચાલ આટો ખાવો હોય તો આવી જા ધનવી ના આટો ખવડા વગર નહીં ચાલે કીધે આટો કીધે ખાવાનો ભ્રૂમ બોલજે ક્યાં ખાવાનો ભ્રૂમ ભ્રૂમ ચલો એને આટો ખવડાવી દો ચાર વાગી ગયા છે અને અત્યારે ચા નો ટાઈમ થઈ ગયો છે એટલે અત્યારે સરસ મજાની ચા પી ને પછી ક્યાં જવું છે વાહ ભાઈ વાહ ત્યાં ખરું અને અત્યારે ચાર વાગે ઘરમાં લાઇટ કરવી પડી છે હમણાં 10 મિનિટ પહેલા જબરજસ્ત તડકો હતો એકદમ અંધારું થઈ ગયું છે લાઇટ કરી થોડો રીમઝિમ રીમઝિમ વરસાદ પડી રહ્યો છે સવારથી 2-3 વખત રીમઝિમ રીમઝિમ ચાલુ થઈ ગયો વરસાદ અને ધનવી જુઓ ત્યારે રમી રહી છે અને અત્યારે અમે જઈ રહ્યા છીએ ડીમાર્ટ ડીમાર્ટ ની પહેલા મારે જવું પડશે ગોડાઉન ને એ પાર્સલ પેક કરવાનું છે પાર્સલ આપવાનું છે ડિસ્પેચ કરવાનું છે એથી તો એ કામ પતાવી અમે જઈશું ડીમાર્ટ પછી એક મારા સિસ્ટરના ઘરે પણ જવાની ગણતરી છે સિસ્ટરના ઘરે જવાનું છે જો હાજર હશે તો ઘરે જઈશું એમના અત્યારે તો કાલનો હા એ ફોન કરીને પૂછવું પડે ને કારણ કે એ લોકો એ પોતે ટીચર છે નોકરિયાત માણસ છે એ લોકોનો સમય પહેલાં પૂછી લેવો પડે ભાઈ અમે આવી રહ્યા છે તમે હાજર છો કે નહીં હા માનમાં રજા મળી હોય ને એટલે રજા એન્જોય કરતા હોય લોકો તો આપણે ફોન કરીને પૂછી લઈશું એટલે ચા પી લઈએ પછી નીકળીએ અમે ધનવી સ્પેશિયલ ભાવેશને હેરાન કરવા માટે ઉપર ચડી કાકાને હેરાન કરે બેટા જોઈ તો વાળ ખેંચી લેશે અને સૌથી વધારે હેરાન તો પપ્પાને જ કરે હે તેનું દાદાને હેરાન કરવાનું વધારે હા એ આવો મૂછનો મારો તું કાકા ને હેરાન કરે તો કાકા તને હેરાન કરે ને બેટા બાબા તમે પહેલી વાર આવ્યા મમ્મી પહેલી વાર આવી ગોડાઉન મસ્ત ને એસી હ આ તો બધું આવી દીધું જો ભાઈ આ કાલની જો વ્યવસ્થિત કરીને ગયો તો તો આ બધું માલ બહુ આચવો પડો આમાં તો ખાસો તો થયું છે નુકસાન તો થઈ જશે બધી અંદર એવું પાણી આ બધી જગ્યા અંદર સીધું પાણી છે અમના ઘણા બધા લોકોની કોમેન્ટ આવી કે વિશાલભાઈ તમે તમારું ગોડાઉન ચેન્જ કેમ નથી કરતા એનું એક રીઝન છે કે મારી ઓફિસ નજીક છે મારે વધારાનું જે માલ હું અહીંયા આગળ રાખું છું અને હું છું એકલો અને અહીંથી મને બીજું ગોડાઉન બીજી મળતું પણ નથી અને મળે છે તો 20,000-25,000-30,000 રૂપિયા ગોડાઉનના ભાડા હોય છે એ તારે એફોર્ડ ના લઈ શકાય એટલે મને આ 2,000 રૂપિયા મળ્યું છે એટલે રાખેલું છે અને ખાલી 4-5 દિવસનું હેરાન ગતિ છે ભાઈ બીજી કોઈ તકલીફ નથી અને સારું એવી પાર્કિંગની જગ્યા છે સંડાસ બાથરૂમ છે ઘર છે એટલે બધી રીતે સગવડ હોય એટલે એડજસ્ટમેન્ટ થઈ જાય છે એની વ્યસ મમ્મી તો અંદર ગઈ છે ફટાફટ પાર્સલ બનાવી દઉં આજે ડિસ્પેચ કરવાનું છે અત્યારે
મસ્ત વરસાદી તડકો નીકળ્યો છે, વરસાદી તડકો, ઘડીકમાં વરસાદ પડે ઘડીકમાં તડકો પડે. અત્યારે પાર્સલ આપવાનું હતું પણ એક પણ ઇકો વાળો હાજર નહોતો, એટલે પાછો પાર્સલ હજુ બેક ટુ બેક પડ્યું છે. અને અત્યારે જઈ રહ્યા છે મારા સિસ્ટરના ઘરે, પછી ડી માર્ટ. અને અત્યારે એક વેપારીનો ફોન આવેલો કારણ એમને પાછો એક માલ અર્જન્ટ આપવાનો છે, મને કે અડધો કલાકમાં આવી જાવ તો સારું છે. ભાઈને કલાકનો ટાઈમ આપ્યો છે, હવે સિસ્ટરના ઘરે જવાનું છે, એટલે અડધો કલાક ત્યાં લાગશે, અડધો કલાક ડી માર્ટ, એટલે કલાક પછી હું પાછું મારા ગોડાઉનમાં જવું પડશે ડિલિવરી આપવાની છે. સોરી, વહેલું કરજો ભાઈ, જે કરો એ. ધની આવો પેલા આવવાનું બેટા, હે આપણે જગ્યા નથી, એટલે આવી દો બેટા તા માટે તો ટમાટર લાવી જાઉં, હે લાવી જાઉં. જાગતો પડ્યો છે, ઉભો થયા, બીજો ક્યાં ગયો, ઉભો થયા, ઉભો થયા, હમણાં તો જાગતો તો લે. આ બે ટ્વિન્સ છે, પેલો ઉઠશે એટલે પછી આ ઉઠશે, એવું એવું તો નહીં આરતી બેન. હા, અમારા સિસ્ટર છે, એમના સાસુ છે અને એમના સસરા, અને તમે રમવાનું ચાલુ કરી દીધું છે. એ ચકુ, આપણા ઘરે છે બેટા, આવું તું બેસે છે, હે. અત્યારે ધણવીને ખવડાવવામાં આવે છે ગેસ, જે અમારા ઘરે નથી બનતી કારણ કે અમને કોઈને ભાવતી નથી. ભાઈ ભાવ બેટા, આપણે કદી નહીં બનાવતો ને, કે ખાશે યલો કલર તો અમારા બધાને ફેવરેટ છે. લે પકડ પકડ પકડ, ભાઈ તો ને, હે તને ભાવ છે, શું જુઓ બેટા તારે, રાતે રાતે કરવાનું હોય બેટા, ચલો મમ્મી નીકળી, ધણી આજે તો પૂરી પૂરી મસ્તી કરી છે, મસ્તી જ કરી છે, મસ્તી મસ્તી, બસ 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 બસ, લેડો ફટાફટ બધા ડીમાર્ટ જવાનું કર્યું કેન્સલ, કારણ કે કસ્ટમરે અર્જન્ટ ડિલિવરી મારે આપવાની હતી અને બીજા કસ્ટમર પણ આવી રહ્યા છે, એટલે ડીમાર્ટ નેક્સ્ટ ટાઈમ આ લોકોને ફટાફટ ઉતારીને ઘરે ઉતારી દઉં અને જવું ફટાફટ મારું ઓફિસે. શીતળા સાતમનો દિવસ જુઓ, તોરોવાડી ચોક ઉપર કેટલી પબ્લિક છે, આજે તો ફૂલ ટ્રાફિક. 8 વાગ્યા છે, ધનુને મસ્તી ચાલુ, દાદા બનાવવાની કોણ ખુશી, અને દાદા બનાવી દો, બોલ બોલ કઈક બોલવા જાય. ધનવી ધનવી આવે છે ને થોડુંક જીભડી, તને બહુ ચાલે છે બસ, મારીશ મને. ધનુ બેટા, આજે છે ને હેતભાઈનો જન્મદિવસ છે, બોલો હેપી બર્થડે. આજે જન્મદિવસ છે હેતભાઈનો, વિશ યુ મેની મેની હેપી રિટર્ન ઓફ ધ ડે. સોરી કાલે તમે ઘણો લેટ મેસેજ કર્યો હતો પણ વિશ ના કરી શક્યો, ફરીથી હેપી બર્થડે. કૃતિબેનનો જન્મદિવસ છે, વિશ યુ મેની મેની હેપી રિટર્ન ઓફ ધ ડે કૃતિબેન. કાલે પવનભાઈનો જન્મદિવસ છે, વિશ યુ મેની મેની હેપી રિટર્ન ઓફ ધ ડે, હેપી બર્થડે બોલ દે ધની. એ છે ને ઉપર ટીવી ચાલુ થયું છે,
ને સોંગ વાગવાની રાહ જોઈને ઊભી છે. બાપાને અત્યારે કોપીરાઇટ લાગી જાય, બધા સોંગ નહીં વગાડવામાં આવે, તું ઘણા ચ્યાં કરે એમને. અને ભાવેશન બહુ મસ્ત પાણીપુરી બનાવે છે. જો આ પાણીપુરી જુઓ ખાલી, અરે આ બાજુ ગરમ પાણીપુરી ના રે, ગરમ રગડો કર્યો ને, ગરમ તમારા પેટમાં કરવાનું. હા, વાહ ભાઈ વાહ. આ એક પાણી, આ બીજું પાણી, આ ત્રીજું, એટલે કયું કયું સ્વાદનું પાણી છે જરા કયો? એટલે આ મીઠું પાણી બી બહારનું ઘરે? શું વાત છે, જો ભાઈ બે પાણી બનાવ્યા છે ભાવે છે, વાહ. અને એમાં શું શું નાખ્યું હતું કયો? હે, બીજું શું શું નાખ્યું હતું કે? ધનવીને પાણીપુરી ખાવાની છે, એ મારા જોડે એટલા માટે આવી છે, રિમોટ લઈને આવી છે કે પાપા તમે ચાલુ કરો, મારે ડાન્સ કરવો છે. જન્માષ્ટમી છે તો આપણા વ્યુઅર ને જન્માષ્ટમી શુભકામના. હેપી જન્માષ્ટમી પપ્પા, હેપી જન્માષ્ટમી બોલ દો. દરેક ના ઘર માં તો હોય ને એ સાંભળો છો. ભાવેશ, ભાવેશ જન્માષ્ટમી નું હેપી જન્માષ્ટમી. રાધે 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 રાધે. કાનુડા નો જન્મદિવસ તો હું મસ્ત રીતે ઉજવું છું. દરરોજ રાત દર જન્માષ્ટમી 12 વાગે ગોવિંદ માધવ મંદિરે જઈ, મને મારે મળવું હોય ને તો ગોવિંદ માધવ મંદિરે પાટ લીમડે આવી જવું. મોસ્ટ વેલકમ. વાહ ભાઈ વાહ, જાહેર આમંત્રણ છે ભાઈ, પહોંચી જજો. અમે કદાચ પહોંચવાનો પ્રયત્ન કરીશું, જાગીશું, જાગીશું તો જઈશું. અને કાનોરાનો બર્થડે એન્જોય કાં તો અમે ઘરે જ કરવાના છે, કારણ કે ધનવી રાધા બનવાની છે. વાહ રાધા વાહ. એ રધુ, એનીવેઝ ફરીથી ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીના સાથે. ત્યાં સુધી અમને આપો રજા. જય હિન્દ, ભારત માતા કી જય. રાધે રાધે.